ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા પરિણામો જલ્દી જાહેર થાય અને બીજી પરીક્ષાઓ ઝડપથી લેવાય તે માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે હસમુખ પટેલે જણાવ્યું છે કે પરિણામો જલ્દી જાહેર થાય અને બીજી પરીક્ષાઓ ઝડપથી લે તેવી વિદ્યાર્થીઓ અપેક્ષા રાખતા હોય છે ત્યારે હમણાં જે પરીક્ષાઓ લેવામાં આવી તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી છે ત્યારે હવે રાજ્ય વિરા અધિકારી પરીક્ષાઓમાં સમિત પત્રક લેવામાં આવશે આ વખતે સંમતિ પત્રકમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં નહીં આવશે સરકારના પૈસા સમય ન વેડફાય માટે આ પ્રક્રિયા કરવામાં આવી છે આજે 11 પરીક્ષાઓ છે એની અંદર એક પ્રશ્નપત્રમાં બે ભાગ હોય છે ભાગ 1 સામાન્ય અભ્યાસ 100 ગુણ ભાગ 2 એમના વિષયનો પ્રશ્નપત્ર 200 ગુણ કુલ મળીને 3 કલાકનું પ્રશ્નપત્ર છે એની જગ્યાએ આપણે એમાં કારણ કે આઠ પરીક્ષાઓના એક જ અભ્યાસક્રમ હતો તો દરેકના જો અમે એક આખું પ્રશ્નપત્ર કાઢીએ તો એના અમારે અને આખું કાઢીએ તો અમારે પ્રશ્નપત્રો કાઢવા પડે એની જગ્યાએ અમે એમ કરીએ કે બધાની એક જ દિવસે પરીક્ષા લઈએ અને બંને પ્રશ્નપત્ર ભેગા ત્રણસો નું કાઢીએ તો ક્યાંક એવું થાય કે કોઈક ઉમેદવાર એકથી વધારે ભરતીમાં ભાગ લેવા માંગતો હોય તો એ તકથી વંચિત થઈ જાય એટલે એવું ના થાય એટલા માટે અમે આ ભાગ જુદા કર્યા જેથી કરીને જે ઉમેદવારો એકથી વધારે ભરતીમાં ભાગ લઈ રહ્યા છે એવો જુદા જુદા દિવસે પોતાના વિષયની પરીક્ષામાં ભાગ લે એટલે એમને કોઈ તક એમની છીનવાઈ ના જાય અને સાથે સાથે સામાન્ય અભ્યાસનું એક જ પ્રશ્નપત્ર નીકળે જેથી અમારો સમય બચે અને અમે એ સમયનો ઉપયોગ અમારી બીજી ભરતીની પ્રક્રિયા જે પ્રોસેસિંગમાં જે સમય લાગે છે એ ઘટાડવા માટે અમે કરી શકીએ